नमस्कार विद्यार्थी मित्रों, स्वागत है तमारू यूट्यूब चैनल नी अंदर। धोरण चार नी अंदर कोह विषय आवे छे, एनी अंदर बीजो पार्ट छे तेने ते उकसे। आ पार्ट ने लगता जे कई अलग अलग स्वाध्यायोथी ना प्रश्नों जवाबो छे एमनी आपणे चर्चा करशुं। तो विडियो अंत सुधी जोजो, विडियो गमे तो लाइक करजो अने तमारा मित्रों पर विडियो शेर करजो। साथे नवा विद्यार्थी मित्रों हो तो चेनल ने सब्सक्राइब न करी तो चेनल ने जरूर सब्सक्राइब कर लेजो, जेथी करी नवा जेटला विडियोस मुकाय एनी नोटिफिकेशन सौप्रथम तमने जोवा मळे। चेनल में बीजा पण घणा बधा विडियोस मुकाई गया छे, न जोयो तो जोई लेजो, आवनारी परीक्षा माटे पण ते उपयोगी थशे। एना माटे ऊपर चेनल में प्लेलिस्ट छे, विडियो सेक्शन नी बाजू में प्लेलिस्ट में जाशो, ज्यां नीचे स्टैंडर्ड फोर्थ नो चौथा धोरण नो स्वाध्याय पोथी नो प्लेलिस्ट जोवा मळशे, एमां घणा बधा विडियोस छे। હવે બીજો પાઠ છે તેને તે ઉકસે, એના આધારે જે કાંઈ અલગ અલગ પ્રશ્નોના જવાબ છે એની શરૂઆત કરીએ। પહેલો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નના એક એક વાક્યમાં ઉત્તર લખો। પહેલો છે, કુકડી કઈ કઈ બાબતોમાં હોશિયાર હતી? એનો જવાબ આવશે, કુકડી ઈંડા સેવવામાં, ચણ વીણવામાં, બચ્ચા સાચવવામાં અને એમને ચણ વીણતા શીખવવામાં હોશિયાર હતી। બીજો પ્રશ્ન છે, કુકડીને કઈ વાત કઈ બે વાતે દુઃખ હતું? એમનો જવાબ આવશે, કુકડીને બે વાતનું દુઃખ હતું, એક તો એ કે એનાથી ઊંચું ઉડાતું ન હતું અને બીજું એ કે એને રંગીન પીછા ન હતા, માથે કલગી ન હતી અને ગળે લાલ પીળા રંગો ન હતા। ત્રીજો પ્રશ્ન છે, સાંજે પાછી ફરી ત્યારે થાકેલી હોવા છતાં કુકડી કેમ ખુશ હતી? એનો જવાબ છે, સાંજે પાછી ફરી ત્યારે થાકેલી હોવા છતાં કુકડી ખુશ હતી, કારણ કે એને ઉડીને પથરા પર બેસતા ઉડ ઉતર કરતા આવડી ગયું હતું। ચોથો પ્રશ્ન છે, કુકડીએ પોતાની કઈ અભિલાષા કુકડાને કહી? એનો જવાબ છે, મારે તો તારી જોડે વંડી પર બેસવું છે અને બહારની દુનિયા જોવી છે। કુકડીએ પોતાની આ અભિલાષા કુકડીએ કુકડાને કહી। પાંચમો પ્રશ્ન છે, કુકડાને કેમ નવાઈ લાગી? એનો જવાબ છે, એક સવારે કુકડાએ કુકડીને વંડી પર જોઈ ત્યારે તેને નવાઈ લાગી, કારણ કે કુકડી વંડી પર ચડવા જેટલી હોશિયાર થઈ ગઈ હતી। છઠ્ઠો પ્રશ્ન છે, કાબરે કુકડીને શા સમાચાર આપ્યા? નો જવાબ છે, કાબરે કુકડીને સમાચાર આપ્યા કે એ કુકડી જોતો ખરી, તને માથે કલગી ઉગી છે। બીજો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યોમાં ઉત્તર લખો। માવો છે, એમાં પહેલું, કુકડી કોને ધારીને જોયા કરતી, શું જોયા કરતી? નો જવાબ છે, કુકડી કુકડાને ધારીને જોયા કરતી। કુકડો કેમ પાંખો ફેલાવે છે, પગ સંકોરે છે, કેવી રીતે ધીરે ધીરે ઊંચે ઉડે છે, ઊંચે ચડે છે, એ નિરખ્યા કરતી। બીજો પ્રશ્ન છે, કુકડીએ વંડી પર ચડવા માંડ્યું પછી શું કરવાનું ચાલુ રાખ્યું? નો જવાબ છે, કુકડીએ વંડી પર ચડવા માંડ્યું પછી પણ જમીન પર આવીને એના જેવી બીજી કુકડીઓને વંડી પરથી દેખાતી દુનિયાની વાતો કરવા માંડી। એનું ઈંડા સેવવાનું, બચ્ચાને ચણતા શીખવવાનું અને કુકડીઓને ઊંચું ઉડતા શીખવવાનું ચાલુ રાખ્યું। પછી બની અંદર પહેલો આવે છે, તમને કોનો સ્વભાવ ગમ્યો, કુકડીનો કે કાગડાનો અને કેમ? જવાબ છે, મને કુકડીનો સ્વભાવ ગમ્યો, કારણ કે કુકડીએ પોતાની ઈચ્છા પૂરી કરવા માટે કોઈની ટીકા સાંભળ્યા વિના સતત મહેનત કરી અને સફળતા મેળવી। બીજો પ્રશ્ન છે, તમને કુકડીની કઈ વાત સૌથી વધુ ગમી ને કેમ? નો જવાબ છે, કુકડી વંડી પર ચડવા લાગી, તેને માથે કલગી ઉગી, ત્યાર પછી તે પોતાના બધા કામો કરતા કરતા પણ બીજી કુકડીઓને ઊંચું ઉડતા શીખવા મદદ કરતી, સમજાવતી। કુકડીની આ વાત મને સૌથી વધુ ગમી, કારણ કે તે સતત મહેનત કરતી રહી। ત્રીજો પ્રશ્ન છે, કુકડીને કોણ કોણ પ્રોત્સાહન આપતું હતું? નો જવાબ છે, કુકડીને પછીથી કાબરે પ્રોત્સાહન આપ્યું। ચોથો પ્રશ્ન છે, કુકડી મહેનતુ છે કે આળસુ, તમને કઈ રીતે ખબર પડી? નો જવાબ છે, કુકડી મહેનતુ છે, કુકડી પોતાની ઈચ્છા પૂરી કરવા સતત મહેનત કરે છે, તે કોઈની ટીકા ટિપ્પણી પણ ધ્યાનમાં લેતી નથી, તે પોતે શીખ્યા પછી બીજી કુકડીઓને પણ ઊંચું ઉડતા શીખવવા મહેનત કરે છે, સમજાવે છે। પાંચમો પ્રશ્ન છે, વંડી પરથી કુકડીને શું શું દેખાતું હતું? જવાબ છે, હંમેશા નીચેથી જોયેલા ઝાડને કુકડીએ ઊંચેથી જોયા, વંડી પરથી ઝાડને નજર સામે જોયા
નીચેથી ઝાડના ડાળ પાંદડા માંડ જોવા મળતા તે હવે નજર સામે હતા. ઝાડની ડાળે ઝૂલતા પંખીઓ પણ દેખાતા હતા. છઠ્ઠો પ્રશ્ન છે, મોટા થઈને તમારે શું બનવું છે, આ માટે તમારે શું શું કરવું પડશે? નો જવાબ છે, મોટા થઈને મારે ક્રિકેટર બનવું છે, આ માટે મારે અત્યારથી જ ક્રિકેટ રમવાની તાલીમ લેવી પડશે, દરરોજ વહેલા ઉઠીને કસરત કરવી પડશે, પૌષ્ટિક આહાર લેવો પડશે, ટીવી પર પ્રસારિત ક્રિકેટ મેચ જોવી પડશે. ત્રીજો પ્રશ્ન છે, નીચેના વિધાનોમાંથી ખરા વિધાનો સામે સાચાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરવાની છે. તેમાં અમાં પહેલું છે, કુકડીને થાક લાગે ત્યારે વંડી પર રમવા જતી, એના જવાબમાં આવશે ખોટું. બીજું છે, કુકડી હોશિયાર અને મહેનતું હતી, એમાં આવશે સાચું. ત્રીજું છે, પક્ષી માને છે કે કુકડી પ્રયત્ન કરે તો કલગી ઉગેય ખરી, અને જવાબમાં આવશે ખોટું. ચોથું છે, કુકડીને થતું કે કુકડો કેવો નસીબદાર, અને જવાબમાં આવશે સાચું. પાંચમું છે, બિલાડીના ધક્કાથી કુકડી ઊંચા પથ્થર સુધી ઉડી શકી, અને જવાબમાં આવશે ખોટું. પછી બ આવે છે, એમાં પહેલું છે, કુકડીને કોઈ વાતનું દુઃખ ન હતું, એને જવાબમાં આવશે ખોટું. બીજું છે, કુકડીએ કુકડાને પોતાના પથરા પર ચડવાના અનુભવની વાત કરી, એને જવાબમાં આવશે સાચું. ત્રીજું છે, કુકડો કુકડીની વાતને હસી કાઢતો હતો, એને જવાબમાં આવશે સાચું. ચોથું છે, કાબરે કાગડાને દોડડાયો કહ્યો, એને જવાબમાં આવશે સાચું. પાંચમું છે, કુકડીને માથે કલગી ના ઉગી, એને જવાબમાં આવશે ખોટું. પછી કની અંદર પહેલું છે, પપ્પા લાંબો ચોટલો રાખે છે, એમાં આવશે ખોટું. બીજું છે, પાણીના ભારથી વાદળ પડી જાય છે, એને જવાબમાં આવશે ખોટું. ત્રીજું છે, રોકેટ આકાશમાં ઉડે ત્યારે લીટા દેખાય છે, એને જવાબમાં આવશે સાચું. ચોથું છે, ખેતરમાંથી પર્વત જોઈએ ત્યારે રૂમાલ જેવો લાગે છે, એને જવાબમાં આવશે ખોટું. પાંચમું છે, ઉનાળામાં વાદળાઓને શરદી કફ થાય છે, એને જવાબમાં આવશે ખોટું. ચોથો પ્રશ્ન છે, નીચેના વાક્યો કોણ બોલે છે તે લખો. એમાં પહેલું છે, કુકડીને માથે કલગી ન હોય, એ આવશે કુકડીની માં બોલે છે. બીજું છે, કેમ આજે ચણવામાં બહુ સારું મળ્યું છે કે રાજીના રેડ છે, ને જવાબમાં આવશે કુકડો. ત્રીજું છે, રહેવા દેને હવે શું કામ છે તારે આવા શોખ કરીને, ને જવાબમાં આવશે કુકડો. ચોથું છે, મને કલગી ઉગે ના ઉગે તારે શું, એ કુકડી બોલે છે. પાંચમું છે, કુકડી તો તું કુકડી કુકડી જ રહેવાની ને, એને જવાબમાં આવશે કાગડો. પ્રશ્ન પાંચમું છે, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પહેલું છે, કુકડી ખાલી જગ્યા હતી, તો જવાબમાં આવશે હોશિયાર હતી. બીજું છે, કુકડી ખાલી જગ્યામાં ચણ વીણતી હતી, એને જવાબમાં આવશે ઉકરડામ. ત્રીજું છે, ખાલી જગ્યાને માથે કલગી હતી, એના જવાબમાં આવશે કુકડી. ચોથું છે, કાબરે ખાલી જગ્યાને દોડડાયો કહ્યો, એના જવાબમાં આવશે કાગડાન. પાંચમું છે, કુકડી ખાલી જગ્યા પર ચડી, એના જવાબમાં આવશે વંડી. પ્રશ્ન પાંચમો છે, વાતચીત કરેલી છે મૌખિક રીતે કુકડીને કલગી ઉગે. ચલો તો એના પ્રશ્ન જોઈએ, મૌખિક રીતે તમારે જવાબ દેવાના. જેમાં પહેલું છે, કુકડીએ શું કર્યું જે તમને સૌથી વધુ ગમ્યું, તો એનો જવાબ કહી શકીએ કે સાંજ સુધી કુકડીએ પથરા પર ઉડ ઉતર કર્યા કર્યું, એ મને સૌથી વધુ ગમ્યું. બીજું છે, તેને તે ઉકસેમાં તે એટલે શું, એટલે કુકડીને કલગી ઉગશે નહીં. ત્રીજું, આ વાર્તામાં તમને ક્યારે ક્યારે મજા આવી, ક્યારે ક્યારે ઉદાસ થવાયું? જવાબ છે, આ વાર્તામાં જ્યારે જ્યારે કુકડીને સફળતા મેળવી ત્યારે ત્યારે મને મજા આવી. કુકડાએ જ્યારે જ્યારે કુકડીને હતાશ થવાય તેવી વાતો કહી ત્યારે ત્યારે મારાથી ઉદાસ થવાયું. પછી ચોથું છે, કુકડો અને કુકડી બંને સાથે હોય તો તમે તેમને કેવી રીતે ઓળખશો? તેનો જવાબ કહી શકે કે જેના માથે કલગી હોય તે કુકડા અને માથે કલગી ન હોય તે કુકડી, આ રીતે તેમને ઓળખી શકાય. પાંચમો છે, તમને દોડવાની સ્પર્ધામાં નિષ્ફળતા મળે તો બીજાના કહેવાથી તમે દોડવાનું કામ છોડી દો કે કરો, કેમ? તેનો જવાબ છે કે બીજાના કહેવાથી હું દોડવાનું કામ છોડી ના દઉં, કારણ કે જે પુરુષાર્થ કરે છે તેને સફળતા મળે જ છે. છઠ્ઠું છે, એવા ક્યાં ક્યાં કામ છે જે તમારે કરવા છે પણ ઘરેથી કરવાની ના પાડવામાં આવે છે ત્યારે તમને કેવું થાય? માં
कही सकिए जवाब में के पहलू साइकिल चलावी, बीजू अंधारा में बाहर जवु, तीजू जाते स्नान करवू, चौथो रस्तो ओळंगवो वगैरह काम। सातमो छे तमारे कशुक नवू शीखवू होय त्यारे तमे सौथी पहला कोनी मदद लो छो? तेनो जवाब कही सके कि मारे कशुक नवू शीखवू होय त्यारे सौथी पहला मारा मित्रनी मदद लऊं छूं। आठमो प्रश्न छे कोई काम जाते शीखवू होय तो कई कई रीते शीखाय? जवाब छे काम शीखवा पूरी माहिती मेळवी जोईए, योग्य मार्गदर्शक मेळवीने काम जाते शीखी शकाय। नवमो प्रश्न छे एवुं कोई काम खरुं के जे तमे आपमेळे शीख्या हो? जवाब छे हूँ साइकल चलावानुं काम आपमेळे शीख्यो छुं, जाते प्रयत्न करवो जोईए, सारू कार्य न थाय तो पाछो प्रयत्न करवो जोईए। दसमो प्रश्न छे शुं कूकड़ीने ते उगशे એવું કેમ લાગે છે? જવાબ છે આ વાર્તામાં કુકડીને રંગીન પીછા મળ્યા નહીં હોય પણ તેનો પ્રયત્ન ચાલુ રાખ્યો જ હશે। સાતમો પ્રશ્ન છે જોડકા જોડો, એમાં અ વિભાગ પ્રમાણે બ વિભાગ જોતા જઈએ, અમાં છે કોણ બોલા અને બમાં છે ક્યાં બોલા એ પ્રમાણે જોડવાના છે। પહેલું છે કાગડો, કાગડો શું કહેતો હતો? તો કે કુકડીએ નવા નવા અખતરા ન કરવા જોઈએ, એટલે ચોથું જવાબમાં આવશે। બીજું છે કુકડો, કુકડો શું વાત કરે છે? તો કુકડો કહે છે વાહ મારી દોસ્ત કુકડીની મહેનત રંગ લાવી, એટલે એમાં આવશે બીજું। ત્રીજું છે કુકડી, કુકડી શું કહે છે? તો કે ઉડવાનું શીખતી વખતે પડાય પણ ખરું, એટલે એમાં આવશે પહેલું। ચોથું છે ચકલી, ચકલીના જવાબમાં આવશે મથી મથીને તારે શું કુકડો બનવું છે, અને એના જવાબમાં આવશે ત્રીજું। ત્યાર પછી આવે છે પ્રશ્ન આઠમો, નીચે આપેલ મુખ્ય શબ્દના અર્થ સમજી એ શબ્દ જે વાક્યમાં યોગ્ય રીતે વપરાયેલ હોય તેની સામે રાઇટ કરો। તો પહેલું છે રઢ, એમાં હઠ આગ્રહ અને જીદ, એમાં આપ્યું છે મનોજ મામાના ઘરે જવાની રઢ લઈને બેઠો, તો રઢ એટલે હઠ લઈને બેઠો એમ પણ કહી શકીએ, એટલે એમાં આવશે સાચું। બ છે મમ્મીએ ચોકલેટ આપી પછી રૂતવી રઢ લઈને મજાથી ચોકલેટ ખાય છે, બરાબર, જીદ લઈને કંઈ મજાથી ચોકલેટ ખાય છે એવું નથી આવતું, એટલે એમાં આવશે ખોટું। બીજું છે અભિલાષા, અભિલાષાનો અર્થ થાય ઉત્કટ ઈચ્છા અથવા તીવ્ર ઈચ્છા, તો એમાં આવે છે વિક્રમને નાનપણથી આકાશમાં ઉડવાની અભિલાષા હતી, તો તીવ્ર ઈચ્છા હોય એટલે અભિલાષક શબ્દમાં યોગ્ય છે, એટલે એમાં આવશે સાચું। બ છે સંગીતાને ભૂખ ન હતી એટલે જમવાની અભિલાષા હતી, ભૂખ ન હોય ત્યારે તીવ્ર ઈચ્છા જમવાની થાય નહીં, બરાબર, એટલે એ વાક્યમાં અભિલાષા ખોટું છે, એટલે ત્યાં ખોટું આવશે। ત્રીજું છે હરખ ઘેલું, હરક ઘેલાનો અર્થ થાય છે અતિશય આનંદથી ઘેલું બનવું અથવા તો ખૂબ હરખથી ભાન ભૂલેલું, એમાં આપ્યું છે મુમતાજને ગુસ્સો આવતા હરખ ઘેલી થઈ ગઈ, ગુસ્સો આવતા હરખ ઘેલી ન થાય એટલે ખોટું વાક્ય છે। બ છે પ્રિયાને સ્પર્ધામાં મેડલ મળતા તે હરખ ઘેલી થઈ, તો એ વાક્ય સાચું છે। ચોથું છે વંડી, ખુલ્લી જમીનને ફરતે કરેલી ભીત, એમાં આવે છે રુસ્તમની વંડી પર વાંદરો બેઠો છે, તો એ વાક્ય સાચું છે। બ છે નીતાના ઘર પાસેથી વંડી બહુ ઊંડી છે, એ વાક્ય ખોટું છે, વંડી ઊંચી હોય ઊંડી ન હોય, બરાબર। ચાલો હવે નવમો છે જોડકા જોડો, એમાં જોડકા જોતા જઈએ, અ છે કુકડીનો પ્રયત્ન, બ એમાં પરિણામ આપેલું છે, એમાં પહેલું આપ્યું છે એક ધ્યાનથી ઉડવાનું કામ કરવા માંડ્યું, તો એના જવાબમાં પહેલું આવશે કે વંડી પર ચડવા જેટલી હોશિયાર થઈ ગઈ, એટલે આમાં પહેલો જવાબ આવશે। બીજું છે સાંજ સુધી પથરા પર ઉડ ઉતર કર્યું, તેના જવાબમાં ત્રીજું આવશે, સાંજે આવી ત્યારે એ ખૂબ જ ખુશ હતી। ત્રીજું છે બી ગઈને જોર કરીને ઉડી, તેના જવાબમાં ચોથો આવશે પાસે પડેલા એક પથરા પર ચડી શકી। તો પહેલામાં પહેલું, બીજામાં ત્રીજું અને ત્રીજામાં ચોથું, એવી રીતે જવાબ આવશે। પછી દસમું છે ચિત્રો ધ્યાનથી જુઓ, ભૂલવાળા શબ્દો નીચે લીટી કરો, શબ્દો સુધારી ફકરો ફરીથી લખો, તો આ રીતના ચિત્રો આપેલા છે આપને, તો ચિત્રો જોયા પછી ભૂલવાળા શબ્દ નીચે લીટી કરવાની, શબ્દ સુધારીને ફકરો ફરીથી લખવાનો છે, તો અહીંયા ભૂલવાળા શબ્દ નીચે લીટી કરેલી છે તમે જોઈ શકો છો, બરાબર છે। હવે એ જ પેરેગ્રાફ લખે કે સૂર્યના ચિત્રમાં નારિયેળીનું એક ઝાડ છે, અને જવાબ જોતા જઈએ આપણે, બરાબર, સૂર્યના ચિત્રમાં નારિયેળીનું એક ઝાડ છે,
તે ઊંચું છે તેમજ નારિયેલ પણ છે તે મોટા છે। પૃથ્વીના ચિત્રમાં આંબાના બે ઝાડ છે પણ નીચા છે, જો કે કેરીઓ ઘણી છે તે નાની અને પાકી છે। સૂર્યના ચિત્રમાં બે ગાય છે, એક ધોળી ગાય અને એક કાળી ગાય। પૃથ્વીના ચિત્રમાં ત્રણ ધોળી ગાય છે પરંતુ કાળી ગાય નથી, જો કે તેની પાસે સૂર્ય કરતાં એક ગાય વધુ છે। સૂર્યના ચિત્રમાં એક ચોખ્ખું તળાવ છે અને વધારે પાણી છે। પૃથ્વીના ચિત્રમાં પણ તળાવ તો છે પરંતુ ગંદુ છે અને તેમાં પાણી થોડુંક જ છે। સૂર્યના ચિત્રમાં બે પોપટ ઝાડ પર બેઠા છે અને થોડાક પક્ષીઓ આકાશમાં ઉડી રહ્યા છે। પૃથ્વીના ચિત્રમાં પોપટ, કોયલ તેમજ મોર ઝાડ પર બેઠા છે અને સૂર્યના ચિત્ર કરતાં વધારે પક્ષીઓ આકાશમાં ઉડી રહ્યા છે। સૂર્યના ચિત્રમાં એક ઠીંગણો છોકરો છે, પૃથ્વીના ચિત્રમાં બે છોકરા છે। એક પાતળો છોકરો છે તે ઊંચો છે, બીજો ઠીંગણો પણ જાડો છોકરો છે। તો આ રીતના પેરેગ્રાફ છે જવાબમાં લખવાનો, બરાબર। ઉપર જે અંડરલાઇન કરેલા શબ્દ છે એની જગ્યાએ સાચા શબ્દ મૂકીને આ પેરેગ્રાફ લખેલો છે, બરાબર છે। ત્યાર પછી આવે છે પ્રશ્ન 11મો, ફકરાના આધારે વસ્તુ કે નામની સંખ્યા, માપ અને ગુણ દર્શાવતા શબ્દો શોધીને આપેલા ઉદાહરણ મુજબ નીચેના કોષ્ટકમાં લખો। તો વસ્તુનું નામ એમાં ઉદાહરણમાં આવશે ઝાડ, સંખ્યા એક કે બે, માપ નથી, ગુણની વાત કરીએ તો ઊંચું અથવા નીચા। ઉદાહરણ બીજો પૂછે ફળ, સંખ્યા નથી, ફળ વધારે છે, મોટા નાના કે પાકા। પેલું છે ગાય, ગાય છે તો એ બે ત્રણ ગાય છે, માપ નથી, ધોળી કે કાળી ગાય છે। બીજું છે તળાવ, તળાવ એક છે, માપ નથી, ચોખ્ખું કે ગંદુ છે। ત્રીજું છે પક્ષી, પક્ષીમાં થોડાક કે વધારે છે, માપ નથી અને ગુણ પણ નથી। ચોથું છે છોકરા, છોકરામાં એક કે બે સંખ્યા છે, માપ નથી એનું, ઊંચો, જાડો, પાતળો અને ઠીંગણો ગુણ ધરાવતા છોકરા જોવા મળ્યા। પ્રશ્ન 12મો છે વાતચીત, મૌખિક રીતે મારે પૂછવા કે એક બે સવાલ। તો આ રીતના સવાલ છે તમારે, એમાં પહેલો છે કવિતામાંનો કયો સવાલ તમને સૌથી વધુ ગમ્યો હોય તમારે કહેવાનું, બીજું કઈ પંક્તિ કરવાની તમને બહુ મજા આવી છે, ત્રીજું કેળાની છાલ ઉતારીએ ત્યારે કેળાને શું થતું હશે, ચોથું વરસાદમાં નાહવા જાઓ ત્યારે મોટેરા તમને શું કહે છે, પાંચમું છૂટા થવા માટે કિટ્ટા કરાઈ સાથે જ થવા માટે તમારો અનુભવ કહો, છઠ્ઠું છે ઊંચે ઉડતા પંખીને તમારું ગામ કે શહેર કેવું દેખાય, સાતમું છે તમારા મનમાં કેવા કેવા સવાલો થાય છે, ઓછામાં ઓછા બે સવાલો કહો। આ રીતના મૌખિક પ્રશ્નોના જવાબો આપવાના છે, બરાબર। 13મો પ્રશ્ન છે પંક્તિ લખો, ઉદાહરણ છે ભારની અસર। તો એની પંક્તિ છે કે પાણીના ભારથી આ વાદળાઓ કોઈ દિવસ થાય નહીં ભફ, એવું કેમ। એવી રીતના રમવાની અસર, તો એમાં લખી શકે કે રમતા ને રમતા છોકરાનો દી થાય કેમ ટૂંકો ટચ, એવું કેમ। બીજું છે છોલવાની અસર, તો છોલવાથી પેન્સિલને થાય નહીં વેદના, એવું કેમ। ત્રીજું છે ખરવાની અસર, ખરે પાંદડા ત્યારે આ ઝાડ ઝૂરે નહીં કેમ, એવું કેમ। ચોથું છે ધુમાડાની અસર, કોઈને નહીં ને આંખોને આ ધુમાડાથી થાય કેમ ઘણું દર્દ, એવું કેમ। પાંચમું છે ઊંચે ચડવાની અસર, તો ઊંચે ચડવાથી નીચેના સૌ દેખાય છે કેમ નાના, એવું કેમ। 14મો પ્રશ્ન છે તો મનમાં શું થાય, હવે ઘટના આપણને થાય ને કવિને શું થાય એ જોતા જઈએ। ઘટના પહેલી છે કે વાદળામાં પાણી વધે વરસાદ પડે, આપણને થાય કે પાણીના ભારથી આ વાદળાઓ કોઈ દિવસ થાય નહીં ભપ, તો કવિને થાય છે વાદળ કેમ થાય નહીં ભપ। બીજું છે વરસાદ વચ્ચે વાદળ વાદળ વેરાઈ જશે, આપણને થાય વરસાદના પાણીથી વાદળ વાદળને શરદી કફ નહીં થતો હોય, અને કવિને થાય છે વાદળને શરદી કફ ના થાય। ત્રીજું છે સંચા વડે પેન્સિલ છોલી, તો છોલવાની પેન્સિલને થાય નહીં વેદના, ને પેન્સિલ રોતી હશે કે નહીં એવું કવિને થાય છે। ચોથું છે ઝાડના પાંદડા ખરે, તો આપણને થાય ખરે પાંદડા ત્યારે આ ઝાડ ઝૂરે નહીં કેમ, કવિને થાય છે શિયાળો આવી ગયો। પાંચમું છે આકાશમાં રોકેટનો ધુમાડો, તો આપણને થાય કોઈને આંખોમાં ધુમાડાથી થાય કેમ ઘણું દર્દ, કવિને થાય કેમ છોડ્યું। છઠ્ઠું છે પર્વત પરથી દેખાતા ખેતર, તો આપણને થાય ઊંચે ચડવાથી સૌ ખેતર દેખાય છે કે કેમ નાના, અને કવિને થાય કેવા લીલાછમ ખેતર। સાતમું છે
नदीना पाणी में आथमतो सूर्य तो आपने थाय नदीना पाणी में गर्मी खूब वधी गई के केम कवि ने थाय पाणी गरम थई गयु आठ मचे वादळ में फरती कीड़ी तो आपने थाय वादळ में फरती कीड़ी ने सौ देखाय छे नाना केम अने कवि ने थाय कीड़ी वादळ में केम चढ़ी हशे अहीं वादळो कीड़ी वादळ में वाद नहीं कीड़ी वादळ में केम चढ़ी हशे। हवे पंदरमा प्रश्न छे चोकठा में ब माथी साचो क्रम लखवानो छे अनी सामे ब जोता जवाना तो पेलू छे भप तो पाणी भरेला वादळा एटले पेला में आवशे त्रीजू बीजू छे रड़वू तो एमां आवशे पेन्सिल नी धार काढ़वी एटले बीजा में आवशे छठू त्रीजू छे कीटा एमां आवशे झाड़ अने पंखी वच्चे अबोला एटले त्रीजा में आवशे पेलू चौथू छे धुमाड़ो तो आकाशनी पाटी पर लीटा એટલે ચોથામાં આવશે બીજું પાંચમું છે જિજ્ઞાસા એમાં આવશે મને ઘણા ઘણા પ્રશ્નો થાય છે પાંચમામાં આવશે ચોથું છઠ્ઠું છે ટાલ એમાં આવશે પપ્પાના સાથે ચાંદો એટલે છઠ્ઠામાં આવશે પાંચમું। સોળમો પ્રશ્ન છે મજા પડે તેવા પ્રશ્નો બનાવો ખૂબ મજા પડે તેવા પ્રશ્નો લખો ઉદાહરણ આપ્યું છે ઘંટને જોરથી વગાડવામાં આવે છે તો પહેલો પ્રશ્ન છે એ બિચારો બહેરો નહીં થઈ જાય બીજો પ્રશ્ન છે એણે શું ખોટું કર્યું કે એને રોજ માર ખાવો પડે છે એવી રીતના બીજા પ્રશ્ન બનાવવાના છે એમાં આ આપ્યું છે સાબુથી ગંદા કપડાં ધોવામાં આવે છે તેના ઉપરથી પ્રશ્ન બનાવી શકે પહેલો પ્રશ્ન કે એ બિચારો ગંદો નહીં થઈ જાય બીજો પ્રશ્ન એણે શું ખોટું કર્યું કે એને રોજ ગંદુ થવું પડે છે પછી બ આપ્યું છે અંધારું હોય ત્યારે દીવો પ્રગટાવવામાં આવે છે તો એમાં પહેલો પ્રશ્ન એ બિચારો ગરમ નહીં થઈ જાય બીજો પ્રશ્ન એણે શું ખોટું કર્યું કે એને રોજ ગરમ થવું પડે છે પછી ક છે મીઠાનો સ્વાદ ખારો હોય છે તો પહેલો પ્રશ્ન છે એ બિચારો ખારાશવાળો નહીં થઈ જાય બીજો પ્રશ્ન એણે શું ખોટું કર્યું કે એને રોજ ખારાશવાળું થવું પડે છે ત્યાર પછી આવે છે પ્રશ્ન નંબર 17 બંને ફકરાના લખાણમાં શું તફાવત છે એ લખવાનો છે અને બે પેરેગ્રાફ આપણે આપેલા છે અને બ એના આધારે આપણે તફાવત જોતો જવાનો છે શું તફાવત આપ્યો છે પ્રશ્ન પહેલો છે અ સારો લાગ્યો કે બ શા માટે તો જવાબ આવશે બ સારો લાગે બ માં નામને બદલે સર્વનામ વપરાયું છે તેથી એનો મતલબ શું છે કે અનિરુદ્ધ અનિરુદ્ધ પાછું નથી લખેલું આવતું જુઓ તમે એના માટે તેના તેનું એવા બધા સર્વનામ વાપરેલા છે એટલે બ નામના બદલે સર્વનામ આ બ ની અંદર વપરાયેલું છે નામના બદલે સર્વનામ એટલે એ આ પેરેગ્રાફ સારો લાગ્યો છે। બીજો પ્રશ્ન છે પહેલા ફકરામાં અનિરુદ્ધ અને ભદ્રેશ નામ કેટલી વખત આવે છે તો ગણવાનું તો જવાબ આવશે પહેલા ફકરામાં અનિરુદ્ધ નામ 4 વખત અને ભદ્રેશ નામ 5 વખત આવે છે। ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે બીજા ફકરામાં લખેલા નામોને બદલે ક્યા ક્યા શબ્દો વાપર્યા છે તો જવાબ આવશે બીજા ફકરામાં આપેલા નામોને બદલે નીચે મુજબના શબ્દો વાપર્યા છે જેમ કે જીવજંતુની અંદર તેમનો તે અમને અનિરુદ્ધ માટે તેના ને મારી ભદ્રેશ માટે તે મને તું તને। 18મો પ્રશ્ન છે ઘાટા કરેલા શબ્દની જગ્યાએ તમને ગમતું નામ લખો તો વાક્ય આપ્યું છે કોઈ પણ માટેનો ને તમે મૂકેલો શબ્દ જેમ કે પહેલું છે સાંજે મેં ટીવી પર તેનો ફોટો જોયો તો કોઈ પણ માટેનો એટલે તેનો અને તમે મૂકેલો શબ્દ તો કે કોનો તો કે પંકજનો બરાબર એની જગ્યાએ તેનો શબ્દ વાપર્યો છે પંકજનો ફોટો જોયો પણ એના માટે સર્વનામ તેનો વાપરેલું છે। બીજું છે આજે મેં તેમાં મસાલો નાખી ખાધું તો તેમાં પણ કેની અંદર તમે મૂકેલો શબ્દ કયો હતો ટમેટામાં ટમેટામાં મસાલો નાખીને ખાધો એટલે તેમાં એની જગ્યાએ વાપરેલું છે। ત્રીજું છે ગઈકાલે ઉર્વિલ તેના ભાઈ સાથે ફરવા ગયો હતો તો તેના તેના એટલે કોના રશ્મિકાંતના ભાઈ સાથે। ચોથું છે આ દફતર તેનું છે એટલે તેનું પણ કોનું પાર્થનું છે પાર્થનું છે એની જગ્યાએ તેનું લખેલું છે। પાંચમું છે પગે વાગ્યું હોવાથી તેનાથી નહીં દોડાય એટલે તેનાથી માટેનો શબ્દ પણ કોના માટે વપરાયો છે ચેતનાથી બરાબર પગે વાગ્યું હોવાથી જો ચેતનાથી નહીં દોડાય પણ એના માટે તેનાથી એવો શબ્દ વાપર્યો છે એટલે તમે મૂકેલો શબ્દ છે એ ચેતનાથી આવશે। પ્રશ્ન 19 વાંચો અને ઉત્તર લખો પહેલું છે
कलमल कबूतर घू घू करे छे, ते चण चणे छे। अहीं ते एटले कोण? ते एटले कबूतरनी वात छे, એટલે જવાબમાં આવશે કબૂતર। બીજું છે, ખાલી જગ્યા ઝાડ પર બેઠો છે તે હૂપ હૂપ કરે છે, ખાલી જગ્યામાં શું આવી શકે? તો હૂપ હૂપ કોણ કરતું હોય? વાંદરો, એટલે જવાબમાં આવશે વાંદરો। ત્રીજું છે, મારું નામ શ્રેય છે, શ્રેય ચોથા ધોરણમાં ભણું છું, તો શ્રેયના બદલે હું શું લખવાથી વાક્ય સાચું બને? તો અહીંયા શ્રેય આપ્યું એની જગ્યાએ શું લખવું જોઈએ? તો કે હું લખવું જોઈએ, એટલે જવાબમાં આવશે હું। મારું નામ શ્રેય છે, હું ચોથા ધોરણમાં ભણું છું, એમ વાક્ય હોવું જોઈએ ને, એટલે શ્રેયની જગ્યાએ શું મૂકવાનું? હું, એટલે જવાબમાં આવશે હું। ચોથું છે, હર્ષિલ હોશિયાર છે, તેને અથવા તે શિક્ષક બનવું છે, તો ખોટો વિકલ્પ છે કે વાક્ય નવેસરથી લખવાનું? તો હર્ષિલ હોશિયાર છે, તેને શિક્ષક બનવું છે એમ કહેવાય ને, તે શિક્ષક બનવું છે એમ ન કહેવાય, એટલે તે ઉપર ચોકડી, બરાબર, તેને શિક્ષક બનવું છે। પાંચમું છે, આપણા રાષ્ટ્રપિતાનું નામ મોહનદાસ ગાંધી છે, તેમને સૌ મહાત્મા ગાંધી તરીકે ઓળખે છે, તેઓ હંમેશા સાચું બોલતા, કોણ સાચું બોલતું? બીજા વાક્યમાં એમના નામને બદલે કયો શબ્દ વાપર્યો છે? તો મોહનદાસ ગાંધી સાચું બોલતા, એટલે ત્યાં આવશે પેલા મોહનદાસ, અને તેમનેની જગ્યાએ બીજા વાક્યમાં આવ્યું છે તેઓ, એટલે મોહનદાસ માટે, મોહનદાસ ગાંધી માટે તેઓ શબ્દ વાપરેલું છે। તો અહીંયા આવશે પહેલાના જવાબમાં મોહનદાસ અને બીજાના જવાબમાં તેઓ। વીસમો પ્રશ્ન છે, પહેલા ફકરાને આધારે બીજા ફકરાની ખાલી જગ્યા પૂરો, જેમ કે અ આપ્યું છે એમાં પહેલો ફકરો આપ્યો છે, એક તપેલી લો, તપેલીમાં એક ગ્લાસ પાણી રેડો, તપેલીમાં એક ચમચી ખાંડ નાખો, ખાંડને હલાવીને ઓગાળો, એક લીંબુ કાપી લીંબુનો રસ તપેલીમાં નાખો, તપેલીમાં એક ચપટી મીઠું નાખો। તો બીજો પેરેગ્રાફ, એક તપેલી લો, પછી તપેલીમાં એની જગ્યાએ શું લખી શકીએ? તેમાં એક ગ્લાસ પાણી રેડો, પછી તેમાં એક ચમચી ખાંડ નાખી ઓગાળો, એક લીંબુ કાપી લીંબુનો રસ તેમાં નાખો, તેમાં એક ચપટી મીઠું નાખો। પછી બ છે એમાં પેલું છે, બજારમાંથી પતંગ ખરીદ્યા, દોરા ખરીદ્યા, પતંગની કિન્ના બાંધી, પતંગને ફૂમતું લગાવ્યું, પતંગને આકાશમાં ચગાવ્યા, પતંગને આકાશમાં દૂર દૂર સુધી જવા દીધા, આખો દિવસ પતંગ સાથે ખૂબ મજા કરી, સાંજે પતંગ ઉતારી લીધા। તો બીજો પેરેગ્રાફ છે, બજારમાંથી પતંગ ખરીદ્યા, દોરા ખરીદ્યા, પછી આવશે તેની કિન્ના બાંધી, પતંગની જગ્યામાં તેની કિન્ના બાંધી, પછી તેને ફૂમતું લગાવ્યું, પછી તેને આકાશમાં ચગાવ્યા, પછી આવશે તેને આકાશમાં દૂર દૂર સુધી જવા દીધા, આખો દિવસ, પછી આવશે તેની સાથે ખૂબ મજા કરી, સાંજે તેને ઉતારી લીધા। 21મો પ્રશ્ન છે, સાચો શબ્દ શોધીને સામે લખો, તો પહેલાની અંદર સાચો શબ્દ છે ઝાડ, બીજામાં આવશે નાળિયેર, ત્રીજામાં આવશે હોશિયાર, ચોથામાં આવશે પીંછા, પાંચમામાં આવશે રંગીન, છઠ્ઠામાં આવશે ચકિત, સાતમામાં આવશે અભિલાષા, આઠમામાં આવશે પાંદડું, નવમામાં આવશે પાંખ, દસમામાં આવશે ઊંચું। 22મો પ્રશ્ન છે, લીટી દોરેલા શબ્દને બદલે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને વાક્ય ફરીથી લખો। પહેલું છે, આ સંગીતા છે, સંગીતાને એક ભાઈ છે, તેમાં આ સંગીતા છે, સંગીતાની જગ્યાએ તેને એક ભાઈ છે, તો શું આવશે? તેને। બીજું છે, પ્રણવ અને પ્રવીણ ભાઈઓ છે, પ્રવીણ અને પ્રવીણ હોશિયાર છે, પ્રણવ અને પ્રવીણ હોશિયાર છે, તો પ્રણવ અને પ્રવીણ ભાઈઓ છે, તેઓ બે માટે શું વાપરી શકીએ? તેઓ હોશિયાર છે। ત્રીજું છે, અશોકભાઈ શિક્ષક છે, અશોકભાઈ ગુજરાતી શીખવે છે, તો એમાં જવાબ આપે લખી શકીએ કે અશોકભાઈ શિક્ષક છે અને તે ગુજરાતી શીખવે છે, તો જવાબમાં આવશે તે। ચોથું છે, મારું નામ આશા છે, આશા સંગીત શીખું છું, તો મારું નામ આશા છે, હું સંગીત શીખું છું એમ આવે। પાંચમું છે, તમે હરેશ અને નરેશ છો, હરેશ અને નરેશ ઊંચા છો, તેનો જવાબ લખી શકીએ તમે હરેશ અને નરેશ છો, તમે ઊંચા છો એમાં આવે તમે। પ્રવૃત્તિઓની વાત કરીએ, એમાં પહેલું છે, તમારા શિક્ષક પાસેથી ચાલ આપણે ફરવા જઈએ, ગીતડું સાંભળો, ઝીલગાન કરો અને જાતે ગાઓ, ચાલ આપણે ફરવા જઈએ। બીજું છે, ચિત્ર પહેલું અને બીજું ધ્યાનથી જુઓ અને શું અલગ છે તે શોધવાનું છે।
तो बे चित्र तमे जोई सको जो बे मां शू अलग छे ये तमारे कहेवानुं छे। बे नी अंदर तमे झाड़ जोई सको, पछी अहींया अगस ऊपर बाड़को छे, नीचे बाड़को छे, मकान ए रीतना छे जे छापरावाला मकान छे। फळनी अंदर पण तमे फेरफार जोई सको जो, आगळ पाछळ थी ज झाड़मां पतंग सलवाई गई छे, अहींया आ बाजूना झाड़मां छे। पछी फिरकी नीचे राखीने उड़ाड़े छे पतंग। घणा बधा फेरफार तमने जोवा मळशे। तो बने चित्रोने जोया ने, तेमां शुं सरखुं छे अने शुं जुदुं छे ते लखवानुं। जेम के पहेलो प्रश्न, बने चित्रमां सरखुं शुं छे? तो जवाब आवशे, आकाशमां पतंग उड़े छे, फळोनी लारी छे, झाड़ अने घर पण बने चित्रमां छे, आ बधुं सरखुं छे। बीजो प्रश्न छे, बने चित्रमां जुदुं શું છે? તો એમાં જવાબમાં આવશે, પહેલું, પહેલા ચિત્રમાં ધાબાવાળું મકાન છે, બીજા ચિત્રમાં નળિયાવાળા મકાનો છે। બીજું, પહેલા ચિત્રમાં છોકરા ધાબા પરથી પતંગ ચગાવે છે, બીજા ચિત્રમાં છોકરા જમીન પરથી પતંગ ચગાવે છે। ત્રીજું, પહેલા ચિત્રમાં ઝાડ પર કેસરી ફૂલ છે, બીજા ચિત્રમાં ઝાડ પર લાલ ફૂલ છે। ચોથું, પહેલા ચિત્રમાં આકાશમાં ઘણા પતંગ ચગે છે, બીજા ચિત્રમાં આકાશમાં થોડા પતંગ ચગે છે। પાંચમું, પહેલા ચિત્રમાં ચાર છોકરા છે, બીજા ચિત્રમાં ત્રણ છોકરા છે। ત્રીજો પ્રશ્ન છે, આવું થાય તો તેને કેવું લાગે, શું બોલે? ઉદાહરણ તરીકે છે, શિયાળામાં ટુવાલને તડકે સૂકવ્યો તો ટુવાલ કહે, આ છોકરો રોજ કેમ નહાતો નથી? પહેલું છે, ટાયરમાં પંચર પડે તો સાયકલ કહે, હું એક પગે લંગડી થઈ ગઈ, હવે નહીં ચાલી શકું। બીજું છે, બરફને તડકામાં મૂકો તો બરફ કહે, મને ક્યાં ઠંડી લાગે છે કે મને અહીં તડકામાં મૂક્યો। ત્રીજું છે, આંબા પરથી કેરી ખરી પડે ત્યારે આંબો કહે, કેમ અહીં રહીને તું ગરમીથી કંટાળી ગઈ। ચોથું છે, ધૂળ પર વરસાદના ટીપા પડતા ધૂળ કહે, હાશ, કાળઝાળ ગરમીથી હું તો કંટાળી ગઈ હતી, હવે ટાઢક થઈ। પાંચમું છે, ઉનાળામાં રોટલાને ચૂલા પર શેકતા રોટલો કહે, આ ગરમી ઓછી છે કે મને ચૂલા પર શેકી કાઢ્યો। ચોથી પ્રવૃત્તિ છે, પાંચ પંખીઓ અને પાંચ પશુઓના ચિત્ર મેળવીને તમારી નોટબુકમાં ચોંટાડવાના। પાંચમી પ્રવૃત્તિ છે, જેમાં ટ આવતો હોય તેવા પાંચ શબ્દો લખવાના છે, તો એમાં આવશે ટપાલી, પછી ટાયર, ટમેટું, ટમટમ, ટુવાલ, ટબ, પછી જેમાં ડ આવતો હોય તેવા પાંચ શબ્દો લખવાના, જેમ કે આપ્યું છે ઝાડ, તો બીજા આવશે પડ, વડ, પછી ખડ, ચડ ને ચૂપડી, બરાબર, ચૂપડી આપો છે, બરાબર, ચૂપડી। છઠ્ઠા પ્રશ્નમાં પૂછે, નીચેનું કાવ્ય સમૂહમાં ગાઓ, તો આ કાવ્ય સરસ મજાનું આપ્યું છે, એ ગાવાનું। હું તો પૂછું કે મોરલાની પીછીમાં રંગ રંગ વાળી આ ટીલડી કોણે જડી, વળી પૂછું કે મીંડળીની માંજરી સી આંખમાં ચકચકતી કીકીઓ કોણે માઢી, હું તો પૂછું કે આંબલાની ટોચે જ્યાં હાથ ના પહોંચે ત્યાં કૂંપળો કોણે કરી, વળી પૂછું કે ગાવળીના પેટે આ દૂધ કેરી ધોળી મીઠી ધાર કોણે ભરી, હું તો પૂછું કે ચાંદાની થાળીમાં બકરીને ડોસીની ઝૂંપડી કોણે મઢી, વળી પૂછું કે આભની હથેળીમાં સૂરજની ભમતી ભમરડી આ કોણે કરી, હું તો પૂછું કે પોપચે મઢેલી આ દસ દિશ દેખતી આંખ મારી કોણે કરી, વળી પૂછું કે નવલખ તારે મઢેલી આ ભલાની ચુંદડી કોણે કરી। તો વિદ્યાર્થી મિત્રો, આ હતા અલગ અલગ આ પાઠને લગતા પ્રશ્નના જવાબો। વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઇક કરો અને તમારા મિત્રોને પણ વિડીયો શેર કરો। ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ, ત્યાં સુધી ન જોયેલા વિડીયોઝ જોઈ લેજો। અલગ અલગ માહિતીસભર વિડીયોઝ છે ચેનલમાં મુકાતા રહેતા હોય છે, આવનારી પરીક્ષા માટે પણ ઉપયોગી થતા હોય છે। તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર।